ઓફ વડોદરા. આ પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનરે આરોપીઓની માહિતી આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર, એસપી અને રેન્જ આઈજી ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે 4 ઓક્ટોબરની રાત્રે ભાયલી ખાતે જધન્ય ઘટના બની. આ ઘટનાના 48 કલાક પછી શહેર પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે. વડોદરા ગ્રામ્ય પોલીસ પણ આ મામલે ખૂબ સક્રિય હતી. શહેર અને જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ જોડાયા હતા અને આરોપીઓ પીડિતાનો મોબાઈલ લઈ ગયા તેનાથી તેઓ પકડાઈ ગયા છે. મોબાઈલ સર્વેલન્સના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી શકી હતી. મોબાઈલ ફોન, બાઇક, સીસીટીવી અને શાહેદોના નિવેદનના આધારે આરોપીઓ સુધી પહોંચી શકાયું હતું. હવે આ સમગ્ર કેસને આરોપીઓ સહિત ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યા છે. આરોપીઓમાં મુન્ના અબ્બાસ બંજારા 27 વર્ષીય, સાથે જ મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા 36 વર્ષીય, શાહરૂખ કિસ્મત અલી બંજારા 26 વર્ષીય. આ ત્રણેય આરોપીઓ મૂળ રહેવાસી યુપીના છે અને હાલ તાંદલજા વિસ્તારમાં રહેતા હતા અને પીઓપીનું કામ કરતા હતા. અન્ય આરોપી સૈફ અલી બંજારા, અજમલ બંજારા આરોપીઓની 48 કિલોમીટરની મુવમેન્ટને ટ્રેક કરી હતી. હજારો સીસીટીવી મેળવી આરોપીઓ સુધી પહોંચ્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે ગેંગરેપ કેસ અંગે રેન્જ આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું કે ગેંગરેપની તપાસ માટે સ્પેશિયલ એસઆઈટીની રચના કરવાનો નિર્ણય સાથે સમગ્ર કેસની આગળની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરશે, તેમજ તપાસ જલ્દીથી પૂર્ણ થઈ ઝડપથી આરોપીઓને સજા થાય તે પ્રાથમિકતા રહેશે તેમ જણાવ્યું હતું. જે રીતે માન્ય પોલીસ કમિશનર શ્રી વડોદરા એ અપના સમક્ષ વાત કરી છે કે જે બનાવ 4 તારીખના રોજ બનેલ હતો એના અનુસંધાને વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા. એ પછી કે કયા પ્રકારના અને કયા પ્રયાસોથી અપને આ ગુનાના ઉકેલ અને આરોપી સુધી પહોંચી શક્યા છે એ આપને બધાને સાબે બ્રીફ કર્યા છે. એ પછી હું આપને આ મોકે અત્યારે એટલું કહેવા માંગુ છું કે હવે થોડી વારમાં વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે. એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ડીવાયએસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે. એને એક સ્પેશિયલ એસઆઈટીની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે. ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે. જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ઇન્વેસ્ટિગેશનના, જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું, એના મેડિકલ પુરાવા ભેગા કરવાના, બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની, કે પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે, એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇસ્યુ થશે. ડિટેલમાં એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે. એસપી દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે. અને જે પ્રશ્ન આપ શ્રી પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વહેલામાં વહેલા આપને કમ્પ્લીટ એવિડન્સની સાથે ચાર્જશીટ કરી શકીએ એ અમારી તૈયારી છે. બાયલી ગામના નજીક વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લામાં એક સેક્સ્યુઅલ અસોલ્ટના કેસ બનતા આ અંગે વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં બીએનએસ 2023ના કેટલાક કલમો અને પોક્સો એક્ટ 2012ના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ હતો. આ બનાવમાં જે વિક્ટીમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્વ આના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસને મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં ડિટેક્શનમાં અમને પણ આપણા ટીમો પણ જોડાયા હતા. આજે આ ઘટનાની 48 કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આ આપના સમક્ષ જાહેર કરતા મને આનંદ થાય છે. કેમકે આ એક હિયનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં એક સેન્સેશન ઊભો થયો હતો અને મહત્વના કેસને શોધી આરોપી સુધી પહોંચવાની આપણે સફળતા મળી છે.
આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ. શરૂઆતમાં જ આપણા ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી, જેમાં ટેકનિકલ ટીમો હતા, તે ઉપરાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ આપણા જુદા જુદા ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરોના ટીમની રચના કરીને આપણે તૈનાત કરી હતી. તપાસ દરમિયાન સ્થળ ઉપરથી આપણે કેટલાક ફિઝિકલ એવિડન્સ, બ્રોકન સનગ્લાસ વગેરે, સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણા મળેલ વર્ણન અને એક વિક્ટિમના મોબાઈલ ફોન આરોપીએ લઈ ગયા હતા લૂંટીને, આના ઉપરથી થયેલ એક કોલ, તો આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં સફળ થયેલ છીએ. આજે સમગ્ર ઘટનાની જે ઉકેલ લાવવા માટે જે પરિબળો, જે ટેકનોલોજી અને મેથોડોલોજી આપણે વાપર્યું છે, આના ડિટેલ તમને કીધું છે. તો એમના રહેવાસી છે તાંદાજાના, બનાવ બન્યું છે બાયલી. એમના રહેવાની જગ્યા અને બનાવવાળી જગ્યા અંતર લગભગ 3.5 કિલોમીટર છે. તો નાઇટ દરમિયાન એમના મૂવમેન્ટ હતી શહેરમાં, તો આપણે લગભગ 48 કિલોમીટરથી વધારે એમના મૂવમેન્ટને આપણે આખું ટ્રેક કરી છે. હજારો સીસીટીવી કેમેરા જે પબ્લિક સિસ્ટમમાં છે, એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અને સાથે સાથે જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રાઇવેટ કેમેરાઓ પણ લાગી છે, દરેકને આપણે સ્કેન કરી છે. એમના ફૂટેજીસ મેળવીને પોલીસ વિશ્લેષણ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં આપણે સફળતા મળી. ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આપણ વંજારા છે, જે નંબર વન અક્યુઝ સાથે એમના સંબંધ પણ છે, રિલેટિવ છે. આ પણ મૂળ ઉત્તર પ્રદેશના. અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી વંજારા, આ 26 વર્ષના ઉંમરના છે. આ પણ તંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે. આ ત્રણેય આરોપીઓ લગભગ 10 વર્ષ પહેલાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે. તો મૂળ ઉત્તર પ્રદેશ, ત્યાં કેટલાક સમયથી વસાયત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ અને એમના જે સાથી હતા, ફ્રેન્ડ હતા, એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે. આ એ સમગ્ર ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે મોબાઈલ ફોનની CDR, ટવર ડેટા એનાલિસિસ, આના આધારથી આરોપીઓ કયો કયો જગ્યાએ મૂવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મેળવવામાં આવેલું. સમગ્ર રૂટ ઉપરના CCTV કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેઇલ્ડ વિશ્લેષણ અને એનાલિસિસ કરીને એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ, સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ આપણા રજિસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શન આધારે આને પણ આપણે આઈડેન્ટિફાય કરવામાં સફળ થયા. તો મોટરસાઇકલ, મોબાઈલ ફોન ડિટેલ્સ, સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને આઈડેન્ટિફાય કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે. તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ 35(1)(c) BNSS 2023 અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ. સાથે સાથે તમે જાણો છો કે આ ગુનાના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો
કે બીજા એક મોટરસાઇકલમાં બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા. તો આમાંથી પણ આપણે બે જણા અને એમના મોટરસાઇકલને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે. આજની તારીખે આપણી તારીખ આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા 27 વર્ષનો ઉંમરવાળો છે. આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે. ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન પોલીસ અધિકારીઓના હાર્ડવર્ક ડેડિકેશનનું એક ઉદાહરણ છે. સાથે સાથે આપણે સમગ્ર ઘટનાક્રમની ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનમાં આધુનિક ટેકનોલોજીની મહત્તમ ઉપયોગ કરીશ. CDR ટ્રાવર ડેટા એનાલિસિસ ફોરેન્સિક વિશ્લેષણ CCTV ફૂટેજની સ્માર્ટ એનાલિસિસ માટે જુદા જુદા ટૂલ્સની ઉપયોગ આપણા ટીમે સારી રીતે કરી છે. અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ અને રૂરલ પોલીસના સમન્વયની પણ એક સારો ઉદાહરણ છે. કેટલાક વખતે લેક ઓફ કોઓર્ડિનેશનના લીધે પણ કેટલાક સમસ્યાઓ ઉદ્ભવિત થતા હોય છે, પરંતુ આ કિસ્સામાં શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચ રૂરલ પોલીસના અધિકારીઓની ટીમ સતત સંપર્કમાં રહી, ઇન્ફોર્મેશન એક્સચેન્જ, ટીમ્સની પીરિયોડિક રિવ્યૂ અને આના કારણે આજે આપણા કેસને ઉકેલ લાવવામાં આપણે સફળ થયા છે. તો આપણે કહેવા માંગીએ છીએ, ગુજરાત પોલીસ, વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ, વી આર કમિટેડ ટુ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન. આ એક સેન્સેશનલ બનાવ જે બની છે નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન, અને ઉકેલ લાવવા માટે આપણે તમામ રિસોર્સિસ, પ્રયાસો, આપણા અધિકારીઓના એક્સપર્ટાઇઝ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ. આ ઘટનાની તપાસ ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે. તો શહેર પોલીસ દ્વારા આ ત્રણેય આરોપીઓને વડોદરા ગ્રામ્ય પોલીસને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ એમના દ્વારા થશે. અને અન્ય બે ઇસમો જે સૈફ અલી વંજારા અને અજમલ સત્તાર વંજારા, આ પણ જે તે બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા, તો આ બંને ઇસમો એમના મોટરસાઇકલ સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે. તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે. તપાસ દરમિયાન મળેલ પુરાવો કે એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ને નક્કી કરીને આગળની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવશે. અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે. એટલે જે આજની તારીખે આપણે સમક્ષ શેર કરવા માંગુ છું, તો ત્રણ આરોપીઓ અટક થયા છે. એમના દ્વારા વાપરેલી એક મોટરસાઇકલ પણ રિકવરી થયું છે. અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન આજે મળી આવ્યું નથી, આ અંગે વધારાના તપાસ થશે. અને એમને જે સાથે બીજા બે જણા હતા મોટરસાઇકલ સાથે, આ બે જણા અને મોટરસાઇકલ પણ આપણા પાસે છે, પરંતુ આ તપાસનું વસ્તુ છે. એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ, ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના IGP સાહેબ પણ મારા સાથે જ છે, SP વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે. તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને થતી પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે. મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રિ દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન હતી. આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ. અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રિના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ, ટેકનોલોજીનો ઉપયોગ, આપણા વિઝિબિલિટી અને આપણા પેટ્રોલિંગ અને અંધારવાળા વિસ્તારોમાં આપણા પ્રેઝન્સના લીધે આવા બનાવો અટકાવવા માટેનું પણ આપણા કટિબદ્ધતાથી મહેનતથી આપણે કાર્યરત છીએ. અને
અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની, શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની કટિબદ્ધતા આપણે રીઇટરેટ કરવા માંગીએ છીએ. થેન્ક યુ.